કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે મારી ચેનલ હેપી લાઇફસ્ટાઇલમાં. ઇઝી ટુ ગેટ સક્સેસ, ઓનલી ફોલો બેઝિક્સ. એમાં આપણે અત્યારે એજ્યુકેશન સિસ્ટમની અંદર જોઈ રહ્યા છીએ કે આપણે આપણી હોબી શોખને જો એઝ અ કેરિયર, એઝ અ પ્રોફેશન બનાવીએ તો આપણને કયા કયા ફાયદા થાય, અને ફાયદાની અંદર આજના વિડીયોમાં આપણે જોશું ઉદાહરણ સાથે. તો જો તમે હજી હોબીને ફોલો કરવાના ફાયદા શું છે એનો વિડીયો હજી નથી જોયો તો એની લિંક ઉપર આપેલી છે, તમે એ પણ જોઈ શકો છો. અને જો તમે નવા છો, હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પહેલી વાર આવ્યા છો, અમારા મહેમાન છો, તો અચૂક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને જે પણ તમને ઉપયોગી માહિતી હોય એ હું તમને શેર કરતો રહીશ, જે તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ખૂબ મદદરૂપ પણ થશે તમારા લાઇફસ્ટાઇલ માટે. અને જો તમે વિદ્યાર્થી છો તો ખાસ મારા અમુક વિદ્યાર્થીઓને લગતા પણ વિડીયો છે જે ઓલરેડી પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને આવા અવનવા અપડેટ જોવા માટે જોતા રહો મારી ચેનલ હેપી લાઇફસ્ટાઇલ. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે જો આપણે હોબી ને એઝ અ કેરિયર, એઝ અ પ્રોફેશન સિલેક્ટ કરીએ તો એમાં શું પ્રોબ્લેમ આવી શકે. મિત્રો, યાદ રાખો, કોઈ પણ ફિલ્ડ હોય કે કોઈ પણ જગ્યા હોય કે તમે કોઈ પણ શરૂઆત હોય તો યાદ રાખો, સંઘર્ષ, મુશ્કેલી અને તકલીફ શરૂઆતમાં જેટલી હોય છે એટલી અંતમાં હોતી નથી. કોઈ પણ તમે જ્યારે કેરિયરની શરૂઆત કરો ત્યારે તમને જે ડિફિકલ્ટી આવવાની હોય એ પહેલા આવવાની હોય છે, પણ એ ડિફિકલ્ટીમાં તમે કેવા નિર્ણય લ્યો છો, તમે કેવા એફર્ટ આપો છો, એ એફર્ટ અને ડિફિકલ્ટી અને એના દ્વારા તમને જે અનુભવ મળે છે કે જેથી તમારો એક એટીટ્યુડ બને છે, એટીટ્યુડ તમને સફળતા અપાવે છે. યાદ રાખો, તમારા ડેઈલી આપેલા એફર્ટ્સ જ તમને સફળતા અપાવે છે. કારણ કે બહારના બનાવવા વાળા સફળ થયા હોય એવું મેં હજી સુધી જોયું નથી. અને જો તમે જોયું હોય અને તમે કોઈ બહાના બનાવતો અને સફળ વ્યક્તિ જોયો હોય અને તમને નામ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમે લખી શકો છો. આજે હું તમને એવા વ્યક્તિઓની વાત કરીશ કે જે તમે જાણતા જ હશો પણ તમને ખબર નહીં હોય કે એ લોકો એ કઈ રીતે પોતાના શોખને, પોતાની હોબીને કેરિયર બનાવીને કઈ રીતે સફળ થયા. તો મિત્રો, આજે આમાં આપણે મુખ્યત્વે જો વાત કરીએ તો કે હોબીની અંદર સામાન્ય રીતે હું પહેલા એક વાત કરી લઈશ કે એક વ્યક્તિ છે કે જેને કવિતા કરવી ખૂબ ગમે છે, જેને લેખન સાથે સંબંધ છે, કે એ વ્યક્તિ વિચારે છે કે હું મારા કેરિયરમાં એક લેખક બનીશ. હવે આવું જયારે વિચાર કરું ત્યારે તમારા મનમાં કવિ આવશે કે ભાઈ આપણે જે હમણાં વચ્ચે જોક્સ કરતા હતા કે ભાઈ કવિ આમ છે ને કવિ તેમ છે એવું, તો એવું નથી હોતું મિત્રો. તમને જો લેખનમાં શોખ હોય, તમારી રુચિ એની અંદર હોય અને તમે તમારી રજૂઆત ખૂબ સારી રીતે કરી શકતા હો તો એક કવિ તરીકે, એક લેખક તરીકે પણ તમે સારી ખ્યાતિ પામી શકો છો. યાદ રાખજો, શરૂઆત સંઘર્ષવાળો હશે પણ એનો જે અંત હશે એ ખૂબ જ સુખદ હશે. હું અહીંયા તમને વાત કરીશ શૈલેષ લોઢાની. હા, સાચું સમજ્યા તમે, જે તારક મહેતા તરીકે અંદર કામ કરે છે એમની. તો એની શરૂઆત એક કવિ તરીકે જ કરી હતી. એ લેખક હતા, એ કવિતાઓ લખતા હતા અને મંચ ઉપર કવિતા બોલતા પણ હતા અને ખાસું એવું સૂચન આપતા પણ હતા. અને એના આ જ છટ્ટાદાર અંદાજને લીધે એને કંઈક ને કંઈક સિરિયલમાં રોલ મળ્યો અને અત્યારે સૌથી વધારે ફેમસ છે. બીજું જ આવું જ એક કેરેક્ટર છે જેને એના હોબીને કેરિયર બનાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો હોય, અને તમે ઓળખો છો આને? ના, સાચી વાત છે, આ જેઠાલાલ છે, જેનું નામ છે દિલીપ જોશી. યાદ રાખો, દિલીપ જોશીના જો જીવનની તમે ચર્ચા કરો તો તમને જાણીને આનંદ થશે. એણે અનેક ફિલ્મોની અંદર અનેક નાના મોટા રોલ કર્યા હશે, તમે જોયા હશે, અનેક નાની મોટી સિરિયલો કરી હશે, ઘણું સંઘર્ષ કર્યું હશે, ઘણી તકલીફો વેઠી હશે, ઘણા મહિના બેકાર કાઢ્યા હશે, ઘણા મહિના એણે બીજાને એવું સાંભળ્યું છે તારથી કંઈ ના થાય, તું આ ના કરી શકે ને એવા બધા માહોલની અંદર એ ખુદને અને ખુદને સાબિત કરવા માટે સતત મહેનત કરતા રહે છે. નાટકોમાં કામ કર્યું છે, સિરિયલોમાં કામ કર્યું છે, ફિલ્મોમાં કામ કર્યું છે, એડમાં કામ કર્યું છે, બધી જગ્યાએ કામ કર્યું છે. અને અંતે અત્યારે જ્યારે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની વાત આવે છે ત્યારે અચૂક આપણને ચહેરા ઉપર સ્માઇલ આવે છે. તો આવું જે સફળતા એને મળી છે, એમને નથી મળી, એના માટે સતત કાર્યરત હતા અને સતત મહેનત કરતા હતા. હવે આ તો વાત થઈ કે એક નાના નાના પ્રોફેશનમાં કે એને કઈ રીતે શરૂઆત કરી, કઈ રીતે સફળ થયા, એવું જ એક બિઝનેસમાં પણ છે અને એની વાત તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે, જેનું નામ છે જેફ બેઝોસ. આ એક નામ એટલું પ્રચલિત થઈ ગયું છે કે એણે એક જ દાયકાની અંદર એટલું નામના હાંસલ કરી લીધી છે કે જેનું નામ ફોર્સમાં પણ આવી ગયું છે અને ફોર્ચ્યુન 500 કંપનીઓની અંદર પણ આવી ગયું છે. અને તમે નથી જાણતા તો કહી દઉં, એ એમેઝોનના ફાઉન્ડર છે, ઓનર છે જેફ બેઝોસ. હવે આમની ચર્ચા કરીએ તો આપણે સામાન્ય રીતે જે સફળતાની વ્યાખ્યા શું છે
એની ઘણી બધી ચર્ચાઓ થાય ને એના ઘણા બધા અલગ અલગ લોકો વ્યાખ્યા કરે છે. તમે પણ સફળતાની શું વાત વ્યાખ્યા કરો છો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો. અને જો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂક કરી લેજો. આ મિત્રો, હું તમને બેઝોસ વિશે જણાવી દઉં. આપણે સામાન્ય રીતે સફળતામાં એવું ગણીએ છીએ કે આપણે કોઈ ડિગ્રી પૂરી કરી લીધી અને આપણને કોઈ એમએનસી કંપનીમાં જોબ મળી ગઈ. જો એમાં આપણે મેનેજર હોઈએ અને આપણી સેલરી લાખોમાં હોય તો આપણે કોઈ દિવસ કંઈ વિચારતા જ નથી કે હવે આપણે આ છોડીને કંઈ આગળ સ્ટેપ લઈએ. પણ બેઝોસ વિચારે છે કે જો મારે મારા કેરિયરનું ડેવલપમેન્ટ સારી રીતે કરવું હોય, મારે સેલ્ફ બિલિયનર બનવું હોય, મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું હોય, હું મારા માટે ખુદ રિસ્પોન્સિબલ હોઉં, તો એના માટે નક્કી કરે છે કે હું કોઈ બિઝનેસ કરીશ અને હું બિઝનેસ માટે કંઈક અલગ કરીશ. હવે વિચારો કે જ્યાં સારી એવી પોસ્ટ હોય કે જ્યાં મેનેજર તરીકે કાર્ય કરી રહ્યા હોય અને એક ખૂબ ખ્યાતનામ વ્યક્તિ હોય, તો એ જ્યારે કંપની છોડે ત્યારે કંપનીના માલિક ખુદ એને સમજાવે છે કે અત્યારે માર્કેટમાં કોમ્પિટિશન કેટલી છે, તને કેટલા કેટલા ચેલેન્જીસ મળશે, તને માર્કેટમાં કોઈ ટકવા ના દે, ઘણી બધી લોભાવણી ઓફરો પણ આપે છે અને ઘણો બધો ડર પણ દેખાડે છે, પણ એ કંઈ ધ્યાન દેતા નથી અને પોતાની કંપની સ્ટાર્ટ કરે છે, જેને તમે અત્યારે સારી રીતે ઓળખો છો. એ કંપનીનું નામ છે એમેઝોન. અને જ્યારે એ વિચારે છે કે શરૂઆત કઈ રીતે કરી છે અને પૂછવામાં આવશે ત્યારે એને વિચાર્યું હતું કે મને બુક વાંચવું બહુ પસંદ છે, હું બુક વેચાણથી શરૂઆત કરીશ અને બુક વેચીશ એમ. તો એ કહેતા હતા અત્યારના સમયમાં કોઈ વાંચતું નથી ત્યારે તું બુક કઈ રીતે સેલ કરી શકે, તો ત્યારે ઓનલાઈનનો એ પસંદ કરે છે અને એ પોતાની એક કેરિયરને આગળ વધારવા માટે એમેઝોન કંપનીની શરૂઆત કરે છે. અને શરૂઆતમાં જે ખૂબ સારી રીતે એની શરૂઆત કરી હોય છે ત્યારે એવા સંઘર્ષ આવે છે કે જોબ તો છૂટી ગઈ હતી, પૈસા તો હતા નહીં, પણ જ્યારે એ પોતાનું કાર્ય કરી રહ્યા હોય છે ત્યારે એક સમય એવો આવે છે કે કંપની ચલાવવાના પણ ફાફા પડે છે, પણ છતાંય હાર માનતા નથી, મહેનત શરૂ રાખે છે. અને આજે એ ઓનલાઈનની અંદર સૌથી મોટી કંપની થઈ ગઈ છે અને એના દુનિયાભરમાં ફ્રેન્ચાઇઝી અત્યારે છે અને ખૂબ નામચીન કંપની થઈ ગઈ છે એમેઝોન, જે બાકી બધી ઇન્ડસ્ટ્રીને ટક્કર આપે છે. તો એવું નથી હોતું મિત્રો કે ઘણી વખત તમે હોબી ફોલો કરો તો તમને બહુ સરળતાથી સફળતા મળી જાય. પ્રોબ્લેમ પણ આવતા હોય છે, પણ જ્યારે તમને ગમતું હોય તમે કામ કરતા હોય ત્યારે એમાં સફળતા મળવાના પણ ચાન્સ વધારે છે. તો આ ખૂબ અગત્યના ઉદાહરણ હતા કે જે તમને ખ્યાલ આવે હોબી ફોલો કરવાના ફાયદા કેટલા હતા. તો બસ આવા નવા અપડેટ હું તમને આપતો રહીશ. તો જોતા રહો અમારી ચેનલ હેપી લાઇફસ્ટાઇલ અને હજી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અચૂક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અંતે તમે કરો મજા અને મને આપો રજા. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.